हेलो गाइस, वेलकम टू माय न्यू व्लॉग। तो आज हमारो सातमा व्लॉग छे, તમે જો રહ્યા છો ગુજરાત બર્ડ્સ એન્ડ એનિમલ વ્લોગ। તો સૌથી પહેલા હું અપડેટ આપી દઉં અને ત્યારબાદ હું એક સરપ્રાઈઝ પણ લઈ આવ્યો છું, તે પણ બતાવી દઉં। અને આટલા દિવસ વિડીયો નહોતા આવતા કારણ કે મારી તબિયત બરાબર નહોતી ત્યારબાદ। તો સૌથી પહેલા આપણો એક પેર એન્ડ ત્યારબાદ આપણે માછલીઘરને સાફ કર્યા હતા। હમણાં વચમાં એનો વિડીયો મેં નથી બનાવ્યો કારણ કે મને તબિયત ખરાબ હતી, એટલે માછલીઘરનું પાણી બેડલું એ દેખાની મારી તબિયત તરત બગડી ગઈ, એટલે અને પાછું સાફ કર્યા હતા। અને ત્યારબાદ અહીંયા તમે જોઈ શકો છો આપણી મોલી ફિશ, અને જોઈ શકો છો આપણો એક ટર્ટલ, અને ત્યારબાદ આપણો બીજો ટર્ટલ આની પાછળ જોઈ શકો છો, અહીંયા ઉપર છે એક ટર્ટલ અહીંયા અને એક ટર્ટલ અહીંયા છે। તો હવે આજે હું નવું સરપ્રાઈઝ લઈ આવ્યું એ પણ તમને બતાવી દઉં। ત્યાં પહેલાં જો આજ કેટકીટને મેં નવરાવ્યા હતા, એટલે આવો ગંધારો છે, એટલે હમણાં થોડીક વારમાં પાછો આવો ક્લીન થઈ જાય સરખી રીતના મેં, અને ત્યારબાદ આપણા ગિની પિગનું મેં પાંજરું ખુલ્લું રાખ્યું હતું, અને ત્યારબાદ આપણા બર્ડ્સ આપણે તમને બતાવી દઉં। જોઈ શકો છો આપણા બર્ડ્સ છે, લગભગ એક બર્ડ્સ લગભગ અંદર ગયું છે, જોઈ શકો છો આની અંદર બેસવાનું મને ચાલુ કરી દીધું છે, લગભગ અંદર ગઈ છે, ફિમેલ છે આ જોઈ શકો છો। મને લાગે છે હવે એક બે દિવસમાં એ ઈંડા પણ આપી દે છે, અને આપણો જે બ્લુ મેલ હતો એન્ડ ટ્રેન્ડ એની એક્સપાયર એટલે ડે એ મરી ગયો, એટલે એક્સપાયર થઈ ગયો છે। અને આપણું કબૂતર હવે તમે વિચારતા હશો, આપણું કબૂતર એક જ વધ્યું છે, અને અહીંયા મેડી ઉપર ક્યાંક હશે, અત્યારે તો અહીંયા ક્યાંય નથી, છાંયા જઈને બેસી ગયું હશે। અને આપણે કબૂતરમાં પણ જે આપણું બ્લેક હતું એ એક્સપાયર થઈ ગયું છે, બંને ઘેર જ એક્સપાયર થયા। અને મેં આજે આપણા બર્ડ્સને ભાત આપ્યા છે, એની અંદર દવા મેં નાખી છે, એ દવાથી શું કહેવાય એને કેલ્શિયમની દવા છે, એટલે શું કહેવાય એને તાકાત મળી રહી, જોઈ શકો છો આ દવા છે। અને ત્યારબાદ જે માણસ હું લઈ આવ્યો છું એ માણસ હું તમને બતાવી દઉં, જોઈ શકો છો અહીંયા બેઠો છે આપણે, હું એક રેબિટ લઈ આવ્યો છું, મેલ રેબિટ છે, અને હું એને આની અંદર રાખું છું, જોઈ શકો છો આ કબૂતરની પેટી છે, કબૂતરને હું અહીં માળિયામાં રાખી દઉં છું કારણ કે એ બહાર એકલું રહેતું નથી, અને કબૂતરની પેટી અહીંથી બહારથી તૂટી ગઈ, મીંદડું કાઢી શકે એમ છે, એટલે મેં પાથરી દીધું છે, અને આની અંદર હું રેબિટને રાખું છું। અને ત્યારબાદ મેં અહીંયા એક સ્પ્રે રાખ્યો છે, અને ત્યારબાદ હું અહીંયા શાકભાજી રાખ અહીંયા જ છે, અને જોઈ શકો છો આ શાકભાજી છે, અને આ ચાકુ છે, હમતા નહીં મને ચાકાને એમ યુઝ કરું છું, બીજું કંઈ નથી। તો આવી રીતના એની જે છે આ ડાયટ એ છે। તો ચાલો અત્યારે તો હું એક જે કોબીનું પાન છે એ ગિની પિગને આપી દઉં, હમણાં ઓટોમેટિક એની રીતના જ ખેંચી લે, મને ખબર નહોતી કે ગિની પિગ પણ આ પાન ખાઈ શકે, મને તો લાગ્યું આ ખાલી ધાણા ભાજી ને એવી જ વસ્તુ ખાઈ શકે, હું અત્યારે આપી દીધું છે, હવે જોઈએ તે ખાઈ કે નહીં, સાઈડમાં રાખી દીધું, જોઈ શકો છો એ ખાવાનું મેં સ્ટાર્ટ કરી દીધું। અહીંયા થોડી ગદબ છે, અહીંયા આપણો મેં રેબિટ છે, હું તમને રેબિટને બહાર કાઢીને પણ બતાવી દઉં, જોઈ શકો છો એવું બધું ખાઈ રાખે છે, અહીંયા રેબિટ બહાર આવી ગયો, જોઈ શકો છો બહુ તાજો માજો અને બહુ સોફ્ટ રેબિટ છે, અને વાળ પણ એકદમ મસ્ત છે। આપણે આના માટે આજ ફિમેલ ફિમેલ લેવા જવાના છે, અને જોઈએ જો પાંજરામાં તમે મને કમેન્ટ કરજો, તમે કમેન્ટ નથી કરતા, તમે કમેન્ટ કરજો કે આને હું આમાં જ રાખું કે હું ગિની પિગ જેવું એક નલકથી પાંજરું જ લઈ આવું ને એની અંદર રાખું, અને કબૂતરને હું અહીંયા ઉપર રાખી દઉં છું જે બેમ્બુ છે ત્યાં તે અંદર જ રહીએ છે, અને આપણે કબૂતર માટે પણ એક પાર્ટનર લઈ આવશું। તો અત્યારે તો જોઈ શકો છો આપણો એક મેલ રેબિટ છે, બહુ ક્યુટ રેબિટ છે, ને તમે ચેક કરી શકો છો, બ્લેક આઈસમાં લીધું છે મેં કારણ કે જે રેડ આઈસ હોય છે તે રાતના જંગલી જેવા લાગે છે, એટલે આપણે જો આ લઈ આવ્યા છીએ, આના માટે ફિમેલ પણ લેવા જવાના છે, જોઈએ આપણને ક્યાંય પેટ કંઈ સોંપે મળે, આપણે ફિમેલ પણ લઈ આવશું ત્યારબાદ મોટો કેટકીટન। તો હું તમને ડાયરેક્ટ પેટ સોંપે જ્યાંને લેવા જવાનો છું ત્યાં જઈને જો હું તમને ડાયરેક્ટ મળું, તો આના માટે આપણે ફિમેલ લઈ આવીશું, તો એ આપણે આના જ કલરની લઈ આવીશું, અને નહીં મળે તો વ્હાઈટ નથી લેવી આપણે, આપણે અલગ કલરની લઈ આવીશું। તો હવે હું તમને મળું સીધો પેટ સોંપે, ત્યારે ગુડ બાય। હેલો ગાઈઝ, હું પાછું ઘરે આવી ગયો છું, અને એક પ્રોબ્લેમ પણ આવી ગઈ અને એક ખુશખબરી પણ આવી ગઈ છે। પ્રોબ્લેમમાં હું સૌથી પહેલાં કહી દઉં કે મને પગમાં જોઈ શકો છો બહુ લાગી ગયું છે, એટલે ઉપર હું લેવા ગયો તો બાસ્કેટ ને એમાં મને લાગી ગયું છે, કેડ જોઈ શકો છો, અને હું જમવાનું સૌથી પહેલાં આપી દઉં, અને સરપ્રાઈઝ છે પણ એટલે હું કેટ્સને બહાર નથી કાઢતો કારણ કે કેટ્સ છે એને એમાંથી અટેક કરી ગયા છે, તો સૌથી પહેલાં આપણે એનું ફીડ આપી દઈશું, એક હાથે ખુલશે પણ નહીં ખુલી ગયું, તો સૌથી પહેલાંનું આની અંદરથી ફીડ લઈ લઈશું, એના આપણે દાણા આવશે એને જોઈ શકો છો, આવી રીતના આપણે એના બિસ્કિટ આવે છે,
दो तीन सौ पहले बिस्किट खाई ले से, त्यारबाद अपने अँची बस खाली एने बंध करवा से। तो आ बंद थी गयु अपना पानी पर भरी दी, पानी बाउल वाणिया खाली थी गये, रात में बधु पी गया से। अने त्यारबाद हूँ पानी बाउल भराई क्या लगे में अपने अपने शाकभाजी बधी अँ राख दीधी से। अने आने अंदर आपको रेबिट है, रेबिट जय बार जी सको छूटू है, तो पानी बाउल पर भराइ गए। तो बाउल भर लीधा बाद भराइ गए अपने बाउल, एंड बाउल न मूकी दईस अँ। त्यारबाद अपना क्यूट क्यूट गिनी पिग्स ने हूँ तमने बहार लै जाओ, बहार आया बस सरप्राइज में तो ये एट्ले एक सीराजी पिजन लई आव्यो छु, जी सको केव मस्त पिजन है। અને પેલા મને તો પગમાં બહુ લાગી ગયું, લાલવામાં પ્રોબ્લેમ થાય છે, જોઈ શકો છો સિરાજી ટાઈપ એક પિજન છે, એટલે સિરાજી જ છે, અને આપણે લાહોરી સિરાજી કહી શકીએ, એટલે આ લાહોર સાઈડના હોય છે, અને આ બ્રીડ અહીંયા જોવા નથી મળતી એટલી। તો ચાલો હું એને દાણા પાણી આપી દઉં અને પાણી આપી દઉં, નવો એટલે કબૂતર આપણો, કબૂતર આપણો એકલો એકલું ફીલ નહીં કરે, કારણ કે હવે એનો પાર્ટનર પણ આવી ગયો છે। તો આ ફિમેલ છે અને ઓલો આપણો મેલ છે, તો ઝૂમ કરીને હું તમને બતાવી દઉં તેમાં બેઠો છે। અને મેં આના એકલા એક વિડીયોમાં કહી દીધું, ભૂલથી મેં કહી દીધું હતું કે આ ફિમેલ છે અને જે બ્લેક નર હતો એ મેલ હતો, ના પણ એમાં એવું થયું કે આ બે મેલ જ નીકળ્યા, એના માટે હું ફિમેલ લઈ આવ્યો છું। અને હવે મારે પહેલાં આ સરફેસને હું સાફ કરવું છે, કારણ કે બહુ ગંધારું છે। અને જોઈ શકો છો આપણે જે ઘઉંના દાણા જે વાવ્યા હતા તે મોટા મોટા થઈ ગયા છે, હવે જોઈ શકો છો આમાં ઘણા દાણા જોઈ શકો છો, અહીંથી કાક ગાય એટલે ખાધેલા છે, જોઈ શકો છો અહીંયા તમને દેખાતા હશે। એક આમ છે આપણા રેબિટના, કારણ કે રેબિટ અહીંયા આવે અને આમાંથી ખાઈ જાય છે। તો હું તમને સૌથી હવે આ બધું સરફેસ બધું સાફ કરી અને બધા પ્રાણી પશુને આપણા બહાર કાઢી અને ત્યારબાદ હું તમને સીધો મળું। ગાઈસ અત્યારે મેં આખી મેળી સરખી રીતના વારી નાખી છે એટલે સાફ કરી દીધી છે, અને આપણી પાસે અત્યારે કુલ 7 પેટ છે, એક તો કાચબો, પછી ફિશ, ગિનીપિગ, બર્ડ્સ એન્ડ કબૂતર, પછી ત્યારબાદ જે આપણા રેબિટ અને કેટ। તો હવે આપણે એક આઠમી વસ્તુ લઈ આવશું અને ત્યારબાદ આપણે આપણા જે આપણું જે શું કહેવાય આખું ઘર છે ઉપલું આખો જે ફ્લોર છે એને આપણે આખું મિનિઝુ કરી નાખશું, એટલે કે આપણે આને મિનિઝુ કહેવાનું ચાલુ કરી દઈશું, કારણ કે એટલી બધી વસ્તુ એક માણસના ઘરમાં ન જ હોય, એટલે આપણે મિનિઝુ કરી નાખશું। અને અત્યારે તો તમને હું ખુશખબરી આપી દઉં, જે આ આ ફિમેલ છે જે ઓલી બ્લુ મેલ જે મરી એટલે જેની એક્સપાયર થઈ ગયો છે એની જે ફિમેલ છે તે આજે હું આવ્યો ત્યારે તે આ મટકાની અંદર હતી, એટલે હવે એ ઈંડા મૂકી શકે છે। અને ત્યારબાદ આપણું સિરાજી પીજન અંદર જતું રહ્યું છે, જોઈ શકો છો તે બહાર બીવે છે, જોઈ શકો છો એ અંદર આવી ગયું છે। તો આપણે હવે આને પકડી અને ત્યારબાદ પાછું બહાર મૂકી દઈશું, કારણ કે આનું જે ખાવા પીવાનું છે બધું બહાર છે, અને આને લાહોરી પીજન કહી શકાય છે, એટલે લાહોરી અને એટલે કે આને આપણે લાહોરી અને આની બ્રીડ સિરાજી છે એટલે આપણે લાહોરી સિરાજી કહી શકીએ, કારણ કે લાહોર સાઈડ આવા વધારે હોય છે, આપણે સાઈડ અહીંયા બ્રાઉન બ્લેક વધારે હોય છે। અને જોઈ શકો છો આપણું અકડું કુવા ઉપર બેઠું છે, હું તમને બતાવી દઉં, અને આ એક મેલ છે। તો આજના બ્લોગમાં બસ એટલું, અને ત્યારબાદ મને એનું પેન બહુ વધી ગયું છે, એટલે હું આજનો બ્લોગ હું અહીંયા જ એન્ડ કરું છું, મળીએ સીધા નવા બ્લોગમાં, ત્યારે ગણ ગુડ બાય।